બાપના ઘરે દીકરી હોય ને ત્યાં સુધી લાડ કરે, બાપના ઘરે દીકરીઓ હોય ને ત્યાં સુધી લાડ કરે. એ દીકરાને ન અપાવો તો હાલશે? દીકરો તો આખી જિંદગીનો લેણિયા છે. દીકરી તો બાપને ઘરે હોય ને ત્યાં સુધી સારું મોટે પહેરે. અને આને એને અપાવજો, જે જોવે આપજો, જે જોવે આપજો. સાહેબ હું તો કથામાં વાર વાર કહું. એક દીકરીનું લગ્ન અને ગણપતિના પૂજા કરેલી હોય ને ત્યાં પોતે બેઠી હતી અને પૂજા કરી જાન આવવાની તૈયારી. અને પરિવારના બધા લોકો જાનને જોવા માટે બહાર ગયા. એની બહેનપણીઓ બધી બહેનો બહાર ગઈ. દીકરી એકલી રહી ગઈ પોતાના રૂમમાં. અને રૂમમાં બેસીને દીકરી પોતે એની જે ચૂંદડી ફેરી ઓઢી હતી ને માથે ઓઢી લીધી. ઓઢી તો લીધી પણ એણે 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 લાજ કાઢી લીધી. લાજ કાઢીને બેસી ગઈ. તો દીકરી અંદર બેઠી બેઠી રડતી હતી. રડે એના કાકા નીકળ્યા ત્યાંથી. અને કાકા જયારે નીકળ્યા તો જોયું તો દીકરી રડતી હતી. કહ્યું, બેટા શું કામ રડે? દીકરી કઈ જવાબ ન આપ્યો. બેટા તું લાજ શું કામ કાઢી? દીકરી કઈ જવાબ ન આપ્યો. કાકો દોડીને બહાર ગયો. મોટા ભાઈ એ ભાભી આ આપણી દીકરી રડે એમ જોવો, લાજ કાઢીને બેઠી છે. શું વાત કરે? બોલે હા, આખું ઘર આવી ગયું. દાદા આવ્યા, દાદીમાં આવ્યા, કાકા આવ્યા, કાકી આવ્યા, મમ્મી આવી. દીકરીની પાસે બેસીને બધા સમજાવે, બેટા શું કામ રડે છે? અને તારા સાસરીયામાં લાજનો રિવાજ જ નથી, તે લાજ કોને કાઢી? જરા કે દીકરી કે મારો બાપ, તમામ લોકોની આંખમાં આંસુ, બાપ રડતો તો બેટા શું થયું તને? અને બેટા તારા સાસરીયામાં લાજના રિવાજ નથી અને તું લાજ કાઢીને દીકરી બેઠી. હે બાપ, હે મારી લાડકી, હે બાપ, તું 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 આ બધું શું કરે છે? કાઢી નાખ લાજ. દીકરી કાઢતી નથી. દાદા સમજાવે, દાદીમાં સમજાવે, પણ દીકરી ટસની મસ ન થઈ, લાજ ન ખોલે. રડે 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 આખું પરિવાર રડવા લાગ્યો. પરિવાર એટલું રડ્યો, એટલું પરિવાર રડ્યો. અને દીકરી કોઈ વાતે લાજ ન ખોલે એટલે બાપ બે ભાન થવા લાગ્યો કે મારી દીકરીને શું થયું, મારી દીકરીને શું થયું? એને લાજ કાઢી લીધી. બધા પરિવારના લોકો ચિંતામાં પડી ગયા. અને રડતા રડતા દીકરી કહે, પપ્પા, દાદા. બોલે, હા બેટા. તમે બધા પૂછો છો ને કે આ લાજ કોની કાઢી? બોલે, હા બેટા, કોની કાઢી? તે મેં કોઈની નથી કાઢી, નથી મારી જાનની, મારા જાનડિયાઓની, મારા જેઠની, મારા જેઠાણીની, મારા સાસુ સસરાની, કોઈ. તું કોની કાઢી? બોલે, પપ્પા અહીં આવ, મારા બાપના ઘરે કરોડની સંપદા છે. મારો બાપ કરોડપતિ છે, જમીન જાયદાદ છે, હો વિઘાનો ધણી છે. પણ આજ લાજ એટલા માટે મેં કાઢી કે મારા બાપની મિલકત ઉપર મારી નજર ન લાગી જાય. એટલા માટે મેં આ ઘૂમટો તાણ્યો છે. આ દીકરી ત્યાગની કોઈ મૂર્તિ હોય ને,